गोंडल चुकड़ीना ट्राफिक ने ओछो करवा माटे बनावेल पुल ने थोड़ा समय पहला ज खुल्लो मुकवामां आव्यो, तेम छतां पण त्यां ट्राफिक नी समस्या मां घटाड़ो थयो नथी। हाल में पण त्यां जता लोको ट्राफिक थी परेशान थता जोवा मळे छे। आ उपरांत पुल नीचे एक गार्डन पण बनावामां आव्यो छे के जेनी जरूरियात न होवाथी ते गार्डन ने हटाड़ी अने तेना बदले पार्किंग तेमज शौचालय बनावानी मांग पण करवामां आवी हती, जे हजु सुधी कोई पण जवाब न मळ्यो होवानुं सामे आव्युं छे। આ પુલનું કામ રાજકોટથી સાપર જતા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા માટેનું હતું। આ પુલ બનવાથી ટ્રાફિક સમસ્યામાં કોઈ હલ પ્રશ્ન થયો નથી। જે જૂનો પુલ હતો એની નીચેથી લોકો તો પસાર થઈ રહ્યા છે। આ કામમાં પુલમાં પરમ દિવસે બોર્ડ ઉપરથી લટકતું તમને દેખાતું હતું, પણ જાણ થતાં અટકી ગઈ છે। આ પુલનું કામ તમે ઉપર જોઈ શકો છો, તમે ઉપર જો નબળી કામગીરી છે, લોકોને એ નીચેથી જીવનના જોખમે પસાર થઈ રહ્યા છે। અને આ પુલમાં કોઈ પાર્કિંગની જરૂર વ્યવસ્થા નથી, એથી શૌચાલયની વ્યવસ્થા, આ પુલની નીચે બગીચો બનાવવાનું કોઈ કારણ નથી। આ બગીચો જે એ ટ્રાફિક સમસ્યા કરે છે, આપણા ધારાસભ્ય શ્રી બે વાર કરેલી પરિસ્થિતિમાં રજૂઆત કરેલી કે ગોંડલ ચોકડીએ ટ્રાફિક જામ થાય છે, પણ ક્યાં અર્થ પર ટ્રાફિક જામ થાય છે એનું નિરાકરણ પુણે લગી ઊંડા પૂરું નથી પહોંચ્યા। આ પુલની નીચે જે બગીચો બનાવવા આવ્યો છે એ બગીચો દૂર કરે, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરે અને કોઈ શૌચાલય બનાવે, જે લોકો અહીંથી આટલા લોકો પસાર થઈ રહ્યા છે, સ્ત્રીઓ બહેનો માટે શૌચાલયની વ્યવસ્થા નથી, આ જો બગીચો ખોલી અને અંદર પાર્કિંગની વ્યવસ્થા કરે તો રાજકોટ ગોંડલ ચોકડી ટ્રાફિક સમસ્યા હલ થાય અને રાજકોટથી જતા લોકોએ સાપત્રકા જવા માટે આસ્થા અનુભવે। અને જ્યાં પુલનું તમે જોવો છો તે અવારનવાર મેં વિડીયો મોકલેલ છે, કામગીરી સમારકામ રીતે ચાલુ જ હોય છે। મુખ્યમંત્રી સાહેબ ઓપનિંગ કરી ગયા પછી સમારકામ ચાલુ છે, કોઈ કલર નથી, કોઈ પ્લાસ્ટર નથી, તિરાડું દેખાઈ આવે છે।